જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો નમો નમ સુપ્રભાતમ આપ સૌ સ્વસ્થ હશો એવી અભિલાષા સહ આજના વિડીયો એકમની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો એકમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતમ વિષયા દ્વિતીય પાઠ ખેલ મહોત્સવ પ્રકાર ગદ્ય વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ દ્વિતીય પાઠ ખેલ મહોત્સવનો દોસ્તો રમતનું આપણી તંદુરસ્તી માટેનું અંગ છે રમત વ્યક્તિમાં તાજગી તંદુરસ્તી અને શારીરિક બાદ ભરવાનું કામ રમત કરી શકે છે આથી દરેક સ્વસ્થ વ્યક્તિએ ઉંમરના તબક્કા અનુસાર આપેલ રમત દ્વારા પણ પોતાની જાતને સ્વસ્થ રાખવી જોઈએ અહીં પણ એક શાળામાં આયોજિત ખેલ મહોત્સવનું વર્ણન છે તો આવો અભ્યાસ કરીએ બાર દોસ્તો આપણને સૌને રમત રમવાનું તો ગમે જ છે શાળામાં પણ જ્યારે આપણે હોઈએ છીએ અને જ્યારે પીટીનો પીરિયડ આવે છે ત્યારે આપણે સૌ રમવા માટે મેદાનમાં જવા માટે થનગનાટ કરી રહ્યા હોઈએ છીએ તો આવી રમત દ્વારા આપણું શરીર તંદુરસ્ત રહે છે સ્વસ્થ રહે છે અને અહીં પણ એ જ પ્રકારનું એક વર્ણન છે આપણું શરીર જો સ્વસ્થ અને મજબૂત હશે તો જ આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીશું એથી વિદ્યાર્થી મિત્રો આપણે શરીરની કાળજી રાખવી ખૂબ જરૂરી છે તો અહીં પણ રમતગમતનું આયોજન એક શાળા દ્વારા થયું છે અને ત્યાંની જે આખી પ્રવૃત્તિઓ છે ત્યાંનું જે આખો કાર્યક્રમ છે એનો એક પ્રકારનો અહેવાલ કહીએ તો અહેવાલ અને એની રજૂઆત કહીએ તો રજૂઆત અહીં છે એ આપણે જોઈએ અને જાણીએ विवेकानन्दस्य विद्यालये खेलमहोत्सवः चलति बालकाः प्रसन्नाः सन्ति सर्वे कौशलस्य प्रदर्शनं कर्तुम् इच्छन्ति कुत्रचित् धावनस्पर्धा चलति बालकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति कतिपय बालकाः उच्चैः वदन्ति धावतु धावतु त्वरितं धावतु જોઈએ અહીંયા ખેલ મહોત્સવ ક્યાં થઈ રહ્યો છે તેની રજૂઆત છે તો વિવેકાનંદ વિદ્યાલયે બરાબર વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચલતી ખેલ મહોત્સવ એટલે રમતોત્સવ ચલતી એટલે ચાલે છે કારણ આપણે તિ પ્રત્યયવાળું વર્તમાન કાળના રૂપો જોયા છે મી વહ મહ સી તહ અંતિ તૃતીય પુરુષ એક વચનવાળા આપણે ધોરણ છ ની અંદર જ્યારે ભણ્યા ત્યારે કરોતી અને કરોમીવાળા પાઠ જોયા હતા તે સાથે સાથે આપણે વ્યાકરણ એકમ પણ જોયું છે તો અહીં જે આપણે જોઈએ છે ચલતી વર્તમાન કાળની ક્રિયા ચાલુ છે બરાબર ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમતોત્સવ ચાલે છે બાળકા હા પ્રસન્ન ના હસંગીને બાળકો ખુશ છે આનંદિત છે સર્વે એટલે બધા કૌશલસ પ્રદર્શનમ કરતું ઈચ્છંતી પ્રદર્શનમ એટલે બતાવવું દરેક પોતાનું કૌશલ્ય બતાવવા માટે અથવા પ્રદર્શન કરવા માટે કરતું પ્રદર્શન કરવા ઈચ્છન્તિ ઈચ્છે છે અહીંયા ઈચ્છન્તિ તી તહવંતી બહુ વચનવાળું છે કારણ કે એક નહીં બધા વિદ્યાર્થીઓ માટે અહીંયા કહી રહ્યા છે સ્પર્ધકો માટે કહી રહ્યા છે એટલે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલથી ક્યાંક ધાવન સ્પર્ધા એટલે કે દોડની સ્પર્ધા દોડની હરીફાઈ તો કુત્રચિત ધવન સ્પર્ધા ચલાતી ક્યાંક છે ને તે દોડની હરીફાઈ ચાલે છે દોડની સ્પર્ધા ચાલે છે બાળકા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી ને બાળકો પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ઝડપથી દોડે છે ધવંતી એટલે દોડે છે કતિપય બાળકા કેટલાક બાળકો કતિપય બાળકા એટલે કેટલાક બાળકો ઉચ્ચેહી વદંતિ વધતી ઊંચે એટલે ઊંચેથી જોરથી બોલે છે જોરથી બોલે છે શું બોલે છે ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું દોડો દોડો જલ્દી દોડો બરાબર તો હવે આપણે એનો અનુવાદ પણ જોઈશું કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે અથવા રમતોત્સવ ચાલે છે બાળકો ખુશખુશાલ છે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે ક્યાંક દોડની હરીફાઈ ચાલે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કેટલાક બાળકો જોરથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો બરાબર એકવાર ફરી પાછા આપણે અનુવાદને જોઈ લઈએ લાઈન ટુ લાઇન વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી તો વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાળકા પ્રસન્ના સંતિ બાળકો ખુશખુશાલ છે સર્વે કૌશલ્ય પ્રદર્શન કર્યું ઈચ્છાતી સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી ક્યાંક દોડની હરીફાઈ ચાલે છે બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવતી બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકા ઉચ્ચ વદંત કેટલાક બાળકો જોરથી બોલે છે શું બોલે છે ધાવતું ધાવતું ત્વરિત ધાવતું દોડો દોડો જલ્દી દોડો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાલયનું આ એક એક સરસ મજાનું ચિત્ર છે છે જ્યાં રમતના મેદાનમાં જુદી જુદી રમતો થઈ રહી તરફ આ પીળા રંગની શર્ટ ટી શર્ટ પહેરીને ત્રણ વિદ્યાર્થી મિત્રો દોડ સ્પર્ધામાં દોડી રહ્યા છે એવું બતાવાઈ રહ્યું છે તો બીજી તરફ એક ભાઈ કંઈક ગોળા ગોળાફેંક રમે છે બીજી તરફ કંઈક કબડ્ડી ચાલી રહી છે તો એક તરફ લાંબી કૂચ ચાલી રહી છે બીજી તરફ સમાપન કાર્યક્રમનો આપણે જોઈ રહ્યા ચિત્ર બતાવવામાં આવ્યું છે એક તરફ શાળા છે તો આ રીતે એક જગ્યાએ સરસ મજાનો ખેલ મહોત્સવ રમતનો ઉત્સવ ચાલી રહ્યો છે તેમ આપણે માણી રહ્યા છીએ આગળ કહે છે કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહ ગોલ કુત્રચિત કબડ્ડી ચલતી

કે ક્યાં કુત્રચિત ગોલ ક્ષેપક સ્પર્ધા ગોલક્ષેપક સ્પર્ધા એટલે ઘોડા ફેંક સ્પર્ધા ચલતી ચાલે છે ક્રમશઃ ક્રીડક લોહ ક્ષિપતિ ક્ષેપતી એટલે વારાફરતી ક્રીડક એટલે ખેલાડી આપણે આ શબ્દ આગળ જોઈ ગયા છે ધોરણ સાતની અંદર પણ કે જે ક્રીડક છે જે ખેલાડી છે એ આવે છે ને લોહ ગોલકમ ક્ષિપ હતી લોહ ગોલકમ એટલે લોખંડનો જે ગોળો છે ગોળા ફેંકની અંદર જે આવે છે એ ફેંકે છે તો કુત્રચિત કબડ્ડી ચલાતી તો ક્યાંક કબડ્ડીની રમત ચાલે છે કુત્રચિત ક્રીડકઃ દીર્ઘલંગનમ કરોતી તો ક્યાંક વિદ્યાર્થી ક્યાંક ખેલાડી હરીફ બરાબર અહીંયા ક્રીડક શબ્દ છે એટલે આપણે એને ખેલાડી કહીશું રમત હરીફ કહીશું રમતવીર કહીશું ક્યાં ખેલાડી શું કરે છે તો દીર્ઘલંઘનમ દીર્ઘ એટલે લાંબો અને લંઘનમ એટલે કૂદકો મારે છે દીર્ઘલંઘનમ કરોથી સમ્યકત સર્વસ્પર્ધા પૂર્ણા સમ્યકતયા બરાબર રીતે સ્પર્ધાઓ પૂર્ણ થાય છે બરાબર રીતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થઈ ગઈ હવે શું થાય છે તો સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી પ્રારંભ એટલે શરૂઆત શાની શરૂઆત થાય છે તો સમાપન કાર્યક્રમની આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યક્રમના ત્રણ ચરણ હોય છે એક તો એનું ઉદઘાટન સમારોહ હોય છે કે એ કાર્યક્રમની શરૂઆત થાય ત્યારબાદ એ કાર્યક્રમનો જે મુખ્ય હેતુ હોય એ હોય અને ત્યાર પછી ત્રીજું સેશન થાય એની અંદર સમાપન વિધિ રાખવામાં આવે કે જ્યાં જો કોઈ સ્પર્ધા હોય તો ઇનામ વિતરણ હોય ત્યાં આભાર વિધિ હોય તો અહીંયા પણ હવે સમાપન કાર્યક્રમ પ્રારંભ થાય છે વિદ્યાલય આચાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠ હતી અહીંયા કહે છે કે સમાપન કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ થાય છે ને વિદ્યાલયના આચાર્ય સ્વસ્થાનતઃ સ્વ એટલે પોતાના સ્થાન એટલે સ્થાનથી પોતાના સ્થાનથી ઉત્તિષ્ઠથી ઊઠે છે અને બોલે છે ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનાં કૃતે અભિનંદન અને કહે છે કે ખેલ મહોત્સવે રમત ઉત્સવમાં આગતાનામ આવેલા પ્રતિભાગીના નામ હરીફો છે જે પ્રતિસ્પર્ધીઓ છે એમને અભિનંદન છે ચાલો જોઈએ ભાવાર્થ અનુવાદ અનુવાદ કહે છે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે કુત્રચિત ગોલ ક્ષેપક સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી ક્યાંક કબડ્ડી ચાલે છે કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘન કરોતી ક્યાં ખેલાડી લાંબી કૂદ કરે છે સમ્યક સર્વા સ્પર્ધા પૂર્ણા ભવતી સારી રીતે બધી હરીફાઈઓ પૂરી થાય છે સમાપન કાર્યક્રમસ પ્રારંભ ભવતી સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે બરાબર છે અહીંયા સમાપન કાર્યક્રમની હવે શરૂઆત થઈ રહી છે આચાર્ય વિદ્યાલયના આચાર્ય શાળાના આચાર્ય પોતાની જગ્યાએથી ઊભા થાય છે પોતાના સ્થાનથી ઊભા થાય છે અને બોલે છે શું કે મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન સૌથી પહેલા તો જે લોકોએ ભાગ લીધો છે એમને શ્રીએ અભિનંદન પાઠવ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં ઘણી બધી જુદી જુદી રમતો છે જેની અંદર ભારત વર્ષ પણ જુદા જુદા ક્ષેત્રની અંદર રાજકીય રમતો છે રાષ્ટ્રીય રમતો છે આંતરરાષ્ટ્રીય રમતો છે કોમનવેલ્થ ગેમ્સ છે એશિયન ગેમ્સ છે આ બધાની અંદર પણ અવારનવાર આપણા રમતવીરો ભાગ લેતા હોય છે આવી રમતો પણ આપણા દેશ માટે અને આપણા માટે ખૂબ જ ગૌરવદાયી છે અહીંયા તમે જોશો તો કોર્ટયાર્ડ હોય તેની અંદર રમાતી રમતો પણ છે ટેનિસ બેડમિન્ટન નેટબોલ હેન્ડબોલ વોલીબોલ સ્ક્વોશ ખોખો અને કબડ્ડી કોર્ટ એટલે કે એની માટે એક ચોક્કસ પ્રકારનું એરિયો બંધ દેવામાં આવે ત્યાર પછી છે ડાયમંડ બેઝબોલ ડાયમંડ આકારનાના મેદાનનો એક બંધારણ હોય રિંગ બોક્સિંગ સ્કેટિંગ એ રિંગની અંદર થાય કોર્સ ગોલ્ફ અને ઘોડદોડ એની માટે કોર્સ એટલે કે આખી એક જગ્યા નિયત કરવામાં આવે કારણ કે ઘોડા દોડે છે તેની માટે ચોક્કસ જગ્યાઓ જોઈએ પછી પુલ સ્વિમિંગ અને વોટર પોલો ત્યાર પછી છે પુલ ટેબલ બિલિયર્ડ્સ સ્નૂકર અને બ્રિજ જેવી રમતો માટે ત્યાર પછી છે મેટ જુડો કરાટે કુસ્તી ને ટાઈકવાન્ડો પછી છે વેલોડ્રોમ સાયકલિંગ માટે ફિલ્ડ પર રમાતી જે રમતો છે તેમાં છે પોલો ફૂટબોલ હોકી વોલીબોલ બરાબર છે વોલીબોલ આપણે કોર્ટમાં જોઈ ગયા અહીંયા ફિલ્ડ પર ફૂટબોલ ત્યાર પછી ટ્રેક એથ્લેટિક્સ માટે ટ્રેક જોઈએ પીચ ક્રિકેટ ગ્રીન્સમાં જે રમાય છે તે છે બોલ્સ ત્યાર પછી રિંક કર્લિંગ આઈસ હોકી એની માટે રેન્જ શૂટિંગ અને તીરંદાજી આર્ચરી જેને કહેવાય અને અરીના ગોળદોડ ગોડદોડ માટે આ બધી રમતો છે આવી તો આના સિવાય પણ બીજી ઘણી રમતો છે અને એમાં પણ આપણે પ્રાદેશિક રમતોની પણ જો વાત કરીએ તો અમુક રમતો એવી છે કે જે રાજકીય કે રાષ્ટ્રીય નથી પરંતુ આપણે રમવા માટે રમીએ છીએ જેમ કે લંગડી રમીએ છીએ બરાબર છે ઊંચી કૂદ રમીએ છીએ ઊંચી કૂદ પણ અહીંયા સ્પોર્ટ્સની અંદર આવે છે પણ તે સિવાય ને આવી નાની મોટી રમતો જ્યાં શરીરને પણ ભાગદોડ થાય અને એને થોડી કસરત મળે એવી રમતો પણ આપણે રમતા હોઈએ છીએ તો આમ જુદી જુદી રમતો દ્વારા આપણું શરીર ખડતલ બને છે મજબૂત બને છે એક કાવ્ય પણ છે ને સંસ્કૃતમાં જેની અંદર આપણે જોયું એહિ સુધી રહ એ કાવ્યની અંદર કહે છે કે ધાવને કુર્દને વજ્રકાવતામ વૃંદામ આપણે રમતના મેદાનમાં જઈએ દોડીએ કૂદીએ અને તેના દ્વારા આપણા શરીરને મજબૂત બનાવીએ તો આપણે પણ રમત દ્વારા પોતાના શરીરને મજબૂત કરવું જોઈએ આગળ આચાર્યશ્રી કહે છે एषः अस्माकं प्रथमः खेलमहोत्सवः अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति एतत् सर्वं तस्य प्रयासस्य फलं तमपि अभिनन्दनम् अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थं प्रशिक्षकः अपि अस्ति स प्रशिक्षणं दास्यति अद्यारभ्य અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્ય હવે અહીંયા આચાર્યશ્રી જે બોલી રહ્યા છે એમાં કહે છે કે એ સ એટલે આ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ આ અહીંયા અસ્માકમ કહેતા આપણી આપણો આપણો એને આપણે કાળવચન પ્રમાણે ફેરવી શકીએ છીએ અહીંયા આપણે શાળા સંદર્ભમાં છે એટલે આપણી એવું શબ્દ છે પરંતુ અસ્માકમ અહીંયા આચાર્ય બોલી રહ્યા છે તે સંદર્ભે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને બહુવચનમાં બોલવાના છે એટલે ત્યાં આપણે આપણો એવું કહીશું અત તો જોઈએ કે છે એશહ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ આ આપણો પ્રથમ રમત ઉત્સવ છે અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસતિ અસમાક એટલે આપણી શાળામાં શાળાયામ શાળામાં અસ્મિ વર્ષે આ વર્ષે નૂતન નવા શિક્ષક શિક્ષક નિયુક્ત અસ્તિ નિયુક્ત એટલે નિમણૂક થયા છે નિમાયા છે એટત સર્વ તસ્ય પ્રયાસ ફલમ ને એત એટલે આ સર્વમ એટલે બધું તસ્ય એટલે તેના પ્રયાસનું ફળ છે આ બધું તેમના પ્રયાસનું ફળ છે તમ અપી અભિનંદનમ તેમને પણ અભિનંદન અધુના અસ્માકમ વિદ્યાલય અત્યારે અધુના એટલે અત્યારે હવે હમણાં અસ્માકમ વિદ્યાલય અમારા વિદ્યાલયમાં વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ વ્યાયામ વ્યાયામસ્ય વ્યાયામ ના ષ્ઠમે વિભક્તિ પ્રશિક્ષણાથી પ્રશિક્ષણ માટે પ્રશિક્ષણ એટલે કે તાલીમ માટે બરાબર પ્રશિક્ષણાથી પ્રશિક્ષક અપી અસિંહ તાલીમી શિક્ષક તાલીમી શિક્ષક એટલે કોઈ વસ્તુની ચોક્કસ પ્રકારની તાલીમ આપવા માટે જે શિક્ષક સજ્જ હોય એ સ પ્રશિક્ષણ દાસ્યતી તે તાલીમ આપશે સાની તાલીમ આપશે તો વ્યાયામની અધ્યારભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય અને આચાર્ય કહે છે કે અધ્યારભ્ય આજથી હવેથી અત્યારથી અસ્માકમ શાલાયામ અમારી શાળામાં પ્રતિવર્ષમ દર વર્ષે ખેલ મહોત્સવઃ ભવિષ્યથી રમત મહા રમત મહોત્સવ થશે બરાબર ચાલો ચોક્કસ પ્રકાર આપણે અનુવાદ જોઈ લઈએ એનો કે આ આપણો પ્રથમ રમતોત્સવ છે અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષકને નિમણૂંક થઈ છે આ બધું તેમના પ્રયત્નનું ફળ છે તેમને પણ અભિનંદન અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે તે તાલીમ આપશે હવેથી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે ચાલો આગળ જોઈએ અસ્માક છાત્ર રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચેલમહોત્સવે ભાગ્ય અસમા શાળાયા નામ ઉજ્જવલ ભવિષ્ય જીવને ખેલ્ય

ખેલ મહોત્સવે રમત ઉત્સવમાં ભાગમ ગ્રહિષ્યંતિ ભાગ લેશે આપણા વિદ્યાર્થીઓ શું કરશે તો રાજ્યકક્ષાના અને રાષ્ટ્રકક્ષાના રમત મહોત્સવમાં ભાગ લેશે ગ્રહિષ્યંતિ હજુ લીધો નથી લેશે ભવિ ભવિષ્યકાળ છે શ્યંતિ અસ્માક શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્યંતિ અને આપણી શાળાનું નામ ઉજ્જવલમ ભવિષ્યતિ ઉજ્જવળ થશે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ અને જીવનમાં રમતનું મહત્વ છે ખેલહ સર્વાંગીણ વિકાસાર્થમ ખેલ એટલે રમતને સર્વાંગીણને સર્વાંગી વિકાસાર્થમ સર્વાંગી વિકાસ માટે સહાયમ કરોતી મદદ કરે છે સહાયતા કરે છે ચાલો અનુવાદ જોઈએ આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે આપણી શાળાનું નામ રોશન થશે જીવનમાં રમતનું મહત્ત્વ છે રમત સર્વાંગી વિકાસ માટે સહાયતા કરે છે અને આ પ્રકારે એક સરસ મજાનો ગદ્ય ખંડ રમત ખેલ મહોત્સવ અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ એકમનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાનો છે આ વિડીયો જોવાનો છે ક્યાંક ખ્યાલ ન આવે તો મને મેસેજ કરીને પૂછી શકો છો કોલ કરીને પૂછી શકો છો સાથે સાથે આ વિડીયોના અભ્યાસ બાદ આ એકમના અંતે જે સ્વાધ્ય કાર્ય છે એ તમારા નોટબુકની અંદર કરવાનું છે સાથે સાથે આ પાઠનું ભાષાંતર પણ તમારે લખવાનું છે તો ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી આપનો આભાર જય શ્રી કૃષ્ણ